હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સી સી ઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ યસ મિત્રો આગળ વધીએ કાલે આપણે જે જાહેર વહીવટ હતું જાહેર વહીવટની અંદર તંત્ર વ્યવસ્થા નામનું ચેપ્ટર ચાલુ કર્યું હતું તંત્ર વ્યવસ્થાની અંદર અમુક આપણે જે સંસ્થાઓ છે એ લીધી હતી મિત્રો એ યાદ રાખો કે બધે બધી સંસ્થાઓ લેવી શક્ય ન બને એટલે એક વસ્તુ યાદ રાખો કે મેં આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આખું લિસ્ટ બનાવી દીધું છે જેટલું મેં તમને ભણાવ્યું હતું બરાબર એ એ ટાઈપનું એવું એવું કે ભાઈ ક્યારે સ્થાપના થઈ એને કાનૂની દરજ્જો ક્યારે મળ્યો એના અધ્યક્ષ કોણ છે એનો હેતુ શું છે બરાબર આ વસ્તુ છે તમારે ફાઇન્ડ કરવાની બરાબર આટલું તમારે તમારે તમારું એમ સમજી લો હોમવર્ક છે બરાબર એટલી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર આ વસ્તુ મેં મૂકી દીધી છે બરાબર કે કઈ કઈ વસ્તુ છે કયા 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 પોઈન્ટ કઈ કઈ સંસ્થા વિશેષ કરવી બરાબર એની પછી જે અગત્યની વસ્તુ છે આયોગ છે એ આયોગની આપણે ચર્ચા આજે કરવી છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દરેક એક્ઝામ એવું નથી કે ખાલી ને ખાલી બિન સચિવાલયમાં તે પણ આવનારી કોઈ પણ એક્ઝામ છે એમાંથી એમાં આમાંથી ડિટેલમાં કંઈક ને કંઈક પ્રશ્ન પૂછાય છે એટલે થોડીક થોડીક વસ્તુ આપણે છે એ જોતા જઈએ અને યાદ રાખતા જઈએ શરૂઆત કરીએ આયોજન પંચ થી ક્યાંથી શરૂઆત કરવી છે આયોજન પંચ તમે લોકો જાણો છો આયોજન પંચને તો ભાઈ આયોજન પંચની એક વસ્તુ યાદ રાખજો આયોજન પંચમાં પ્રશ્ન પૂછાઈ શકે

આદેશથી આયોજન પંચની રચના થાય છે તો આયોજન પંચની રચના થઈ થઈથી ક્યારે ભાઈ તો કે આયોજન પંચની રચના થઈ થઈથી પંદર માર્ચ ઓગણીસો પચાસ ક્યારે થઈ હતી પંદર માર્ચ ઓગણીસો પચાસ ઓગણીસો પચાસ માં જવાહરલાલ નેહરુ જ્યારે વડાપ્રધાન હતા સમયે આયોજન પંચની રચના થઈથી આયોજન પંચનું જૂનું નામ બીજું નામ હતું આર્થિક મંડળ શું નામ હતું એનું આર્થિક મંડળ આયોજન નું બીજું નામ શું છે તો કે આયોજન પંચનું બીજું નામ છે આર્થિક મંડળ અને સ્વાભાવિક વસ્તુ આ તમને ખબર હોવી જોઈએ કે અધ્યક્ષ કોણ હોય તો કે વડાપ્રધાન અધ્યક્ષ કોણ હોય વડાપ્રધાન અહીંયા યાદ રાખજો એના સચિવ કોણ હોય તો કે સચિવ છે આઈએએસ કેડરનો કોઈ વ્યક્તિ હોય ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ આઈએએસ કેડરનો કોઈ વ્યક્તિ હોય એ જ આયોજન પંચના સચિવ તરીકે રહી શકતા અને પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા તો કે કેસી નિયોગી કોણ હતા કેસી નિયોગી છે પ્રથમ ઉપાધ્યક્ષ કારણ કે પ્રથમ અધ્યક્ષ તો ખબર જ છે વડાપ્રધાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રશ્ન પૂછાય તો કે આયોજન પંચના છેલ્લા અધ્યક્ષ કોણ હતા

આયોજન પંચના સમયમાં બાર પંચવર્ષી યોજના આવી છે પ્રશ્ન પૂછાય છે કે કેટલી યોજના આવી તો બાર કેટલી પંચવર્ષી યોજના બાર પંચવર્ષી યોજના આવી છે આ પંચવર્ષી યોજના અમલમાં મૂકવાનું કામ છે એ કોનું હતું તો કે આયોજન પંચ હતું આ આયોજન પંચની સમાપ્તિ ક્યારે થઈ તો કે બે હજાર ચૌદમાં બે હજાર ચૌદમાં આયોજન પંચ છે આયોજન પંચની સમાપ્તિ કરી અને એના સ્થાને આવ્યું નીતિ પંચ શું આવ્યું નીતિ પંચ એટલે જોઈએ નીતિ આયોગ નીતિ પંચ નીતિ આયોગ નીતિ આયોગમાં જોઈએ નીતિ નીતિનું પૂરું નામ બહુ બધી વાર પૂછાય છે આપણે યાદ છે કે નીતિનું પૂરું નામ શું છે તો કે નીતિ એટલે થાય નેશનલ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ફોર ટ્રાન્સફોર્મિંગ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઇન્ડિયા એટલે નીતિ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે તમને લોકોને ખબર છે આપણે જાણી લઈએ ફરી કે નીતિનું પૂરું નામ શું થશે તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ તો કે પહેલી જાન્યુઆરી બે હજાર પંદર બે હજાર ચૌદના એન્ડમાં આયોજન પંચનું સમાપ્તિ થઈ અને એક જાન્યુઆરી બે હજાર પંચની ની અંદર નીતિ આયોગની સ્થાપના થઈ પ્રથમ અધ્યક્ષ કોણ હતો કે નરેન્દ્રભાઈ મોદી હાલના અધ્યક્ષ કોણ તો કે નરેન્દ્રભાઈ મોદી હાલના ઉપાધ્યક્ષ કોણ તો કે અરવિંદ પનઘડિયા કોણ છે અરવિંદ પનઘડિયા પ્રશ્ન ત્યાં પૂછાય કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ નીતિ આયોગના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે તો નીતિ આયોગના ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન દ્વારા થાય કોના દ્વારા થાય વડાપ્રધાન દ્વારા થાય છે આ ઉપરાંત એક અધ્યક્ષ હોય એક ઉપાધ્યક્ષ હોય એની સિવાય કોણ કોણ હોય છે તો કે પાંચ સ્થાયી સભ્યો હોય પાંચ સ્થાયી સભ્યો હોય બે અસ્થાયી સભ્યો હોય આ પરમાનન્ટ આ ટેમ્પરરી બે ટેમ્પરરી પાંચ છે સ્થાયી સભ્ય હોય ચાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોય ચાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોય આ ઉપરાંત વિશેષ આમંત્રિત સભ્ય હોય આટલા લોકોનું નીતિ આયોગ બનેલું હોય છે કોણ કોણ હોય એક અધ્યક્ષ હોય એક ઉપાધ્યક્ષ હોય પાંચ સ્થાયી સભ્ય હોય બે અસ્થાયી સભ્ય હોય ચાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોય અને બીજા કોણ હોય તો કે વિશેષ આમંત્રિત સભ્ય હોય કોણ હોય વિશેષ આમંત્રિત સભ્ય હોય ઓકે ત્યાંથી આગળ વધો રાષ્ટ્રીય વિકાસ પરિષદ એ જેને એનડીસી કહેવાય નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે એનડીસી આ એનડીસી છે ની સ્થાપના ક્યારે થઈ હતી એનડીસી છે છે સ્થાપના 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 એ થઈ 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 ક્યારે ઈસવીસન એટલે કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના થઈ હતી ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય રાષ્ટ્રીય વિકાસ પરિષદ શું કહી શકાય રાષ્ટ્રીય વિકાસ પરિષદ તો કઈ એનડીસી છે યાદ રાખવા જેવો છે કે એનડીસી શું કામનું છે રાષ્ટ્રીય વિકાસ પરિષદનું કામ શું છે તો કે રાષ્ટ્રીય વિકાસ પરિષદનું કામ યાદ રાખો આયોજન પંચની સલાહકારી સંસ્થા હતી જ્યારે આયોજન પંચ હતું ત્યારે આયોજન પંચની સલાહકારી સંસ્થા રાષ્ટ્રીય વિકાસ પરિષદ હતી અત્યારે નીતિ આયોગ છે એટલે નીતિ આયોગની સલાહકારી સંસ્થા કઈ થાય તો કે એનડીસી રાષ્ટ્રીય વિકાસ પરિષદ એના અધ્યક્ષ કોણ હોય છે તો કે નીતિ આયોગ અથવા આયોજન પંચના અધ્યક્ષ હોય એ જ એના અધ્યક્ષ હોય એના અધ્યક્ષ છે વડાપ્રધાન એના સભ્ય કોણ હોય છે તો કે દરેક કેબિનેટ મંત્રી દરેક કેબિનેટ મંત્રી પ્લસ બધા રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને વહીવટદારો પ્લસ આયોજન પંચના સભ્યો પ્લસ આયોજન પંચના સભ્યો એટલા લોકો હોય છે કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી બધા રાજ્યના મુખ્યમંત્રી વહીવટદારો અને આયોજન પંચના સભ્યો આ દરેક લોકોનો સમાવેશ છે આના થાય કોના તો કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના સભ્યમાં થાય ત્યાંથી આગળ વધો ત્યાંથી આગળ વધતા આવશું કાયદા પંચ ક્યાં પહોંચશું કાયદા પંચ તો કાયદા પંચની સ્થાપના કેન્દ્રીય શાસિત પ્રદેશમાં મુખ્યમંત્રી નહીં લખાઈ ગયું છે કાયદા પંચ કાયદા પંચની સ્થાપના કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો ને ક્યારે થયેલી છે ઓગણીસો ને અધ્યક્ષ કોણ છે તો કે એમસી સી કોણ છે એમસી સી સેતલવાડ કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ છે ઓગણીસો ને પંચાવન અધ્યક્ષ કોણ છે તો કે એમસી સી સેતલવાડ મુખ્ય મથક દિલ્હી મુખ્ય મથક કોણ કયું થશે દિલ્હી કાયદા પંચનું મુખ્ય મતવું છે દિલ્હી કાયદા પંચના મુખ્ય કાર્યોમાં કાયદા સુધારણા અંગે ભલામણ નવા કાયદા સંબંધિત રિપોર્ટ કાયદા મંત્રાલયને આપો બરાબર કામ શું છે કાયદા પંચનું કામ શું છે તો કે કાયદા પંચના મુખ્ય કાર્યોમાં કાયદા સુધારણા અંગે ભલામણ કાયદા સુધારણા અંગે અને નવા કાયદા સંબંધિત રિપોર્ટ કાયદા મંત્રાલયને આપો એ કાયદા પંચનું તમારે લોકો એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે કાયદા પંચની સ્થાપના ઓગણીસો પંચાવન માં અધ્યક્ષ હાલના કોણ છે એમસી સેતલવાડ અને એના મુખ્ય મથક કયું તો દિલ્હી આ કાયદા પંચનું મુખ્ય મથક કયું તો દિલ્હી આ ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે એની આગળ આવો એટલે કેન્દ્રીય સતર્કતા આયોગ કયો આયોગ આવશે કેન્દ્રીય સતર્કતા આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના થયેલી છે ઓગણીસો ચોસઠ ક્યારે થયેલી છે ઓગણીસો માં કેન્દ્રીય સતર્કતા આયોગ ની સ્થાપના થયેલી છે કઈ સમિતિની ભલામણથી થઈ કઈ સમિતિની ભલામણથી થઈ તો કે સંથાનામ સમિતિ છે સમિતિ યાદ રાખજો કઈ સમિતિ આવશે સંથાનામ સમિતિ કઈ સમિતિ આવશે સંથાનામ સમિતિ આ સંથાનામ ભલામણથી કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના થઈ બે હજાર ત્રણમાં માં બે હજાર ત્રણમાં માં તેને કાયદાકીય દરજ્જો મળ્યો બે હજાર ત્રણમાં માં કાયદાકીય દરજ્જો મળ્યો જો સ્થાપના થઈ ઓગણીસો ચોસઠમાં અને છે કાયદાકીય દરજ્જો ક્યારે મળ્યો મળ્યો આ ઉપરાંત પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ વૈધાનિક સંસ્થા છે જો મિત્રો આપણે બધાના ડિફરન્સ કહેવાય 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 આના ડિફરન્સ જોશું પણ અત્યારે ખાલી ખાલી યાદ રાખો ડિટેલમાં તમને જણાવીશ કે વૈધાનિક સંસ્થા કેન્દ્રીય સતર્કતા આયોગ છે એ વૈધાનિક સંસ્થા સંસ્થા છે આ ઉપરાંત આની અંદર કયા કયા સભ્યો હોય તો કે એક સતર્કતા કમિશન હોય કમિશનર હોય અને બે અન્ય કમિશનર હોય જેની નિમણૂક કોના દ્વારા થાય કે રાષ્ટ્રપતિ દ્વારા કોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે યાદ રાખો કેન્દ્રીય સતર્કતા આયોગ કેન્દ્રીય સતર્કતા

આગળ વધતા પહોંચ્યું સીબીઆઈ ક્યાં પહોંચું સીબીઆઈ તો કે ભાઈ સીબીઆઈ છે સીબીઆઈનું પૂરું નામ ખબર જ છે તો સીબીઆઈ એટલે જ લખ્યું છે લાલ થી એટલે જ લાલ થી લખ્યું છે કે કાંઈ થાય સીબીઆઈથી ભાઈ ચેતુ સીબીઆઈથી ચેતુ કહેવાય છે ને સીબીઆઈથી ચેતુ એટલે સીબીઆઈ છે સીબીઆઈનું પૂરું નામ પૂછાય તો શું આવશે તો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન શું થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે સીબીઆઈ આ સીબીઆઈ છે સીબીઆઈની સ્થાપના કયા વર્ષે થયેલી છે તો ઓગણીસો ત્રેસઠ કયા વર્ષે થયેલી છે 1963 માં सीबीआई ની સ્થાપના થઈ છે सीबीआई નું પૂરું નામ શું છે તો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન सीबीआई ની ભલા सीबीआई ની સ્થાપના કોની ભલા મંતી થઈ તો કે ભાઈ આ જ સમિતિ ની ભલા મંતી આવશે સંથાનામ કેન્દ્રીય સતતકતા આયોગની અને सीबीआई ની સ્થાપના કોને કોને કોની કલા કયા આયોગ ની ભલા મંતી થઈ છે તો કે સંથાનમ સમિતિના સંથાનમ આયોગની ભલા મંતી સમ સંથાનામ સમિતિ ની ભલા મંતી सीबीआई ની સ્થાપના થઈ છે આ સીબીઆઈ કોણ છે તો કે સીબીઆઈ છે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સી છે કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સી કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સી એટલે સીબીઆઈ અને સૌથી અગત્યનું જો જીકે માટે છે કે સીબીઆઈ નું આદર્શ વાક્ય કયું છે સીબીઆઈ નું આદર્શ વાક્ય છે મહેનત નિષ્પક્ષતા અને ઈમાનદારી મહેનત નિષ્પક્ષતા અને ઈમાનદારી મહેનત નિષ્પક્ષતા નિષ્પક્ષતા અને ઈમાનદારી છે ક્લિયર થયું એક વાર ફરી વાર જોઈ લો સીબીઆઈ એટલે સીબીઆઈ નું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન શું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સ્થાપના કયા વર્ષે થઈ છે તો કે ઓગણીસો ત્રેસઠમાં સીબીઆઈ છે સીબીઆઈ ની સ્થાપના ઓગણીસો માં થઈ આ સીબીઆઈ છે સીબીઆઈ કઈ સમિતિ સમિતિના ભલામણથી થઈ છે તો સંથાનમ આયોગ કઈ સમિતિના સંથાનમ આયોગની ભલામણથી થઈ છે આનું મુખ્ય કા આ કોણ છે તો કે મુખ્ય ઓળખાણ શું તો કે કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સી કેન્દ્ર સરકારની મુખ્ય જાસૂસી એજન્સી એજન્સી કીધી હોય તો કઈ થશે સીબીઆઈ આદર્શ વાક્ય સીબીઆઈ નું આદર્શ વાક્ય કેવું છે તો કે મહેનત નિષ્પક્ષતા અને ઈમાનદારી આ ઉપરાંત એનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે દિલ્હી કઈ જગ્યાએ આવેલું છે દિલ્હી ખાતે આવેલું છે એની આગળ આવો આગળ આવતા આવશું રાજ્ય માનવ અધિકાર આયોગ રાજ્ય માનવ માનવ અધિકાર આયોગ રાજ્ય માનવ માનવ અધિકાર આયોગ છે એનું જો રાજ્ય છે આ રાજ્ય રાજ્ય માટે છે સ્પેશિયલ રાજ્ય માટે એટલે આપણે ગુજરાતની વાત કરીશું રાજ્ય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે થયેલી છે તો ઓગણીસો ત્રાણું કયા વર્ષે થયેલી છે ઓગણીસોને ત્રણું રાજ્ય માનવાધિકારની સ્થાપના કયા વર્ષે થયેલી છે તો કે રાજ્ય માનવ અધિકારની સ્થાપના ઓગણીસો ને ત્રાણુંમાં થયેલું છે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં રાજ્ય માનવ અધિકાર આયોગનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે ગાંધીનગર કઈ જગ્યાએ છે ગાંધીનગર છે અને આના અધ્યક્ષ કોણ છે હાલના રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે તો કે હાલના રાજ્ય માન અધિકાર આયોગના અધ્યક્ષ છે જસ્ટિસ ભગવતી પ્રસાદ કોણ છે જસ્ટિસ ભગવતી પ્રસાદ છે એ રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે આ ઉપરાંત એક વસ્તુ યાદ રાખજો કે રાજ્ય માનવ અધિકારના અધ્યક્ષ કોણ રહી શકે તો યાદ રાખજો હંમેશા ને હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત ન્યાયાધીશ હોય એને એ જ રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ રહી શકે સ્થાપના કયા વર્ષે થઈ છે ઓગણીસો ત્રાણું ગુજરાતમાં વડું મથક ક્યાં આવ્યું છે તો ગુજરાતના પાટનગર જી જે અઢાર એટલે કે ગાંધીનગર કઈ જગ્યાએ આવેલું છે ગાંધીનગર અધ્યક્ષ તો કે જસ્ટિસ ભગવતી પ્રસાદ હાલના અધ્યક્ષ કોણ છે જસ્ટિસ ભગવતી પ્રસાદ તમે લોકો જાણો છો કે જે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને આ રાજ્ય માનવ અધિકાર આયોગ છે એ પણ વૈધાનિક સંસ્થા છે આ ટેન્શન ન લેતા એક હું તમને આખું પોઠું આપીશ અને આપણે બુકની અંદર એ ડિટેલમાં લખેલું છે કઈ વૈધાનિક સંસ્થા છે કઈ ન્યાયિક સંસ્થા છે કઈ અર્ધ ન્યાયિક સંસ્થા છે આ બધી આખે આખે આખું અલગ અલગ પાડ્યું છે બરાબર ડિવાઈડ કરી દીધું છે આપણી બુકની અંદર લખેલું છે અહીંયા પણ હું તમને જણાવી દઈશ કે આ વૈધાનિક સંસ્થા છે ન્યાયિક છે અર્ધ ન્યાયિક આખે આખું લિસ્ટ બનાવી દઈશ એટલે તમારે ખાલી ક્રમશઃ યાદ જ રાખવાનું રહેશે ઓકે અને અધ્યક્ષ મેં વાત કરી હતી કે અધ્યક્ષ છે હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય અને કાર્યકાળ કેટલો હોય નિવૃત્ત ન્યાયાધીશનો કે અધ્યક્ષનો તો કે પાંચ વર્ષ જ્યારથી આવે હોદ્દો સંભાળે ત્યારથી પાંચ વર્ષ અથવા તો સિત્તેર વર્ષ અથવા તો સિત્તેર વર્ષ આ બેમાંથી જે પહેલું થાય આ બેમાંથી જે પહેલું થાય જો વર્ષે આવ્યો હોય જો એ વ્યક્તિની અધ્યક્ષ બન્યા હોય વ્યક્તિની ઉત્તર ચોસઠ વર્ષ હોય તો એ ઓગણ વર્ષ સુધી રહે જો એ સડસઠ વર્ષે અધ્યક્ષ બન્યા હોય તો શું થાય તો કે સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર વર્ષ થાય ત્યારે નિવૃત્તિ જવું પછી પાંચ વર્ષ થાય કે ન થાય એટલે યાદ રાખવાનું કે પાંચ વર્ષ અથવા સિત્તેર વર્ષ એની બે પહેલા જે થાય એ હોય શકે ત્યાંથી આગળ વધો તો કેન્દ્રીય માહિતી આયોગ કયો આયોગ આવશે કેન્દ્રીય માહિતી આયોગ આ કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના ક્યારે થયેલી છે તો કે બે હજાર પાંચ ક્યારે થયેલી છે બે હજાર પાંચ કેન્દ્રીય માહિતી આયોગ છે એક વૈધાનિક સંસ્થા છે કઈ સંસ્થા છે વૈધાનિક કેવી સંસ્થા છે વૈધાનિક સંસ્થા છે કેન્દ્રીય માહિતી આયોગ છે આમાં યાદ રાખો એક મુખ્ય સૂચના અધિકારી હોય એક મુખ્ય સૂચના અધિકારી હોય અને દસ સલાહકાર સભ્ય હોય દસ સલાહકાર સભ્યો હોય એક મુખ્ય સૂચના અધિકારી અને દસ સલાહકાર સભ્ય હોય આની નિમણૂક આજે જે એક મુખ્ય સચિવ સૂચના અધિકારી દસ સલાહકાર સમિતિ દસ સલાહકાર સભ્યો આખી જે સમિતિ છે એની નિમણૂંક કોના દ્વારા થાય છે તો એની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ લોકસભાના નેતા વિપક્ષના નેતા કેન્દ્રીય મંત્રીની બનેલી સમિતિ બરાબર આટલું ડિટેલમાં છે પણ એટલું બધું કરવાની જરૂર નથી આ તો મેં ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તમારે કંઈ બાકી ન રહે એ માટે લખ્યું છે પણ આટલું બધું જાણવાની જરૂર નથી આ એ વસ્તુ યાદ રાખો કે મુખ્ય સૂચના અધિકારીની સમિતિ છે પાસઠ વર્ષ ઓલામાં પાંચ ને સિત્તેર હતું આમાં પાંચ ને પાસઠ આવશે અને રાજ્યમાં છે રાજ્યમાં શું કહેવાય છે તો રાજ્યમાં રાજ્ય સૂચના આયોગ કહેવાય જેમ કેન્દ્રમાં કેન્દ્રીય માહિતી આયોગ છે એ જ રીતે રાજ્યમાં પણ આવા આયોગ હોય અને રાજ્યમાં જે આયોગ હોય એને શું કહેવાય છે તો કે રાજ્ય માહિતી આયોગ કહેવાય છે શું

તારીખ કીધી હોય તો પંદર માર્ચ પંદર માર્ચ ઓગણીસો પચાસ આયોજન પંચને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે આર્થિક મંડળ કયા નામે ઓળખવામાં આવે છે આર્થિક મંડળ તરીકે ઓળખવામાં અધ્યક્ષ અધ્યક્ષ કોણ હતું તો કે પ્રથમ આવેલાલ નહેરુ કે આઈએસ કેડરના કોઈ પણ વ્યક્તિ હોઈ શકે પ્રથમ ઉપાધ્યક્ષ કોણ છે તો કે કેસી નિયોગી આ આયોજન પંચે સૌથી મોટું કામ શું કર્યું છે તો કે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી કેટલી પંચવર્ષી યોજના તો કે બાર અને આયોજન પંચની સમાપ્તિ ક્યારે થઈ તો કે બે હજાર ચૌદના એન્ડમાં કોની એવી જગ્યાએ કોણ આવ્યું તો કે નીતિ આયોગ આવ્યું તો નીતિ આયોગ છે નીતિ આયોગનું પૂરું નામ શું થાય તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આની સ્થાપના ક્યારે થઈ છે તો બે હજાર ચૌદમાં એન્ડ થયો તો ક્યારે એન્ડના સ્થાપના પૂર્ણાવતી થઈ તો સ્થાપના ક્યારે થઈ હોય તો કે બે હજાર પંદરમાં થઈ હોય પ્રથમ અધ્યક્ષ કોણ નરેન્દ્રભાઈ મોદી હાલના અધ્યક્ષ કોણ નરેન્દ્રભાઈ મોદી કોણ અધ્યક્ષ હોય તો કે વડાપ્રધાન અને ઉપાધ્યક્ષ કોણ છે તો કે અરવિંદ પનગડિયા છે આ અરવિંદ પનગડિયા અથવા તો ઉપાધ્યક્ષને નિમે કોણ ચૂંટે કોણ રચના કોણ કરે નિમણૂક કોણ કરે તો કે વડાપ્રધાન કોણ કરે વડાપ્રધાન સભ્યો કોણ કોણ હોય છે તો કે પાંચ સ્થાયી બે અસ્થાયી ચાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિશેષ આમંત્રિત સભ્યો છે એ નીતિ આયોગના હોય બરાબર આ વસ્તુ બે યાદ રહી ગઈ છે એક આયોજન પંચ એક નીતિ આયોગ સિમ્પલ વસ્તુ છે એ બહુ અઘરું નથી એટલે થોડુંક સ્પીડમાં જાય છે આગળ વધો આગળ વધતા જુઓ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કોણ છે શું છે તો કે પહેલાની સ્થાપના યાદ રાખો ઓગણીસો બાવન નો ક્યારે થઈ છે ઓગણીસો બાવન નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે શું તો કે નીતિ આયોગ અથવા તો છે એની સલાહકાર સમિતિ અને અધ્યક્ષ કોણ હોય તો કે નીતિ આયોજન પંચના જે અધ્યક્ષ હતા એ બીજું કોણ કોણ હોય શકે તો કેબિનેટ મંત્રી બધા રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર વહીવટદારો અને આયોજન પંચના સભ્યો હોય કાયદા પંચ એની પછી કાયદા પંચ હોય તો કાયદો પંચ છે કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ લઈ છે ઓગણીસો પંચાવન ક્યારે થઈ છે ઓગણીસો ને પંચાવન અધ્યક્ષ કોણ છે એમસી સેતલવાડ મુખ્ય મથક ક્યાં આવ્યું છે દિલ્હી આ વસ્તુ યાદ રાખવાની જરૂર એની પછી કેન્દ્રીય સતર્કતા આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના ઓગણીસો ને ચોસઠ કઈ સમિતિને ભલામણથી તો કે સંથાનામ સમિતિને ભલામણથી હતી બે હજાર ત્રણમાં શું મળ્યું છે તો કે કાયદા કી દરો જોજો વસ્તુ જો ઓગણીસો ચોસઠ અને બે હજાર ત્રણ વૈધાનિક સંસ્થા છે આમાં એક સતર્કતા કમિશનર અને બે બીજા અન્ય કમિશનર હોય એની નિમણૂક કોના દ્વારા થાય તો કે રાષ્ટ્રપતિ દ્વારા કોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે સીબીઆઈ સીબીઆઈની તો વસ્તુ આપણને ખબર છે સીબીઆઈ નું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ક્યારે સ્થાપના થઈ છે ઓગણીસો ત્રેસઠમાં કોની ભલામણથી તો કે કેન્દ્રીય સતર્કતા આયોગની ભલામણથી જે કરી હતી એ જ જ ભાઈ સંથાન સંથાનમ આયોગની ભલામણથી થયેલી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારની મુખ્ય જાસૂસી એજન્સી છે આદર્શ વાક્ય કયું છે તો કે મહેનત નિષ્પક્ષતા અને ઈમાનદારી અને તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે દિલ્હી ખાતે દિલ્હી ખાતેનું તાલીમ કેન્દ્ર આવેલું છે રાજ્ય માનવ માનવ અધિકાર આયોગ રાજ્ય માનવ અધિકાર આયોગની સ્થાપના ઓગણીસો ત્રાણું માં એનું ગુજરાતનું વડું મથક મુખ્ય મથકનું ક્યાં આવેલું છે ગુજરાતમાં તો કે ગાંધીનગર કઈ જગ્યાએ આવેલું છે ગાંધીનગર ખાતે આવેલું છે અને અધ્યક્ષ હાલના કોણ છે તો કે જસ્ટિસ ભગવતી પ્રસાદ એના અધ્યક્ષ કોણ હોય રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ દરેક રાજ્યમાં રાજ્ય માનવ અધિકાર આયોગ હોય એના અધ્યક્ષ કોણ હોય તો કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય કોણ હોય છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એના અધ્યક્ષ હોય છે અને એ અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય તો કે પાંચ વર્ષ અથવા તો સિત્તેર વર્ષ જે પહેલાં થાય તે અને એની પછી કેન્દ્રીય માહિતી આયોગ કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના થઈ છે બે પ્રશ્ન આ પૂછાઈ ગયેલો છે યાદ રાખજો કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કયા વર્ષે થયેલી છે બે પાંચમાં થયેલી છે આ કઈ સંસ્થા છે તો કે વૈધાનિક સંસ્થા છે એક મુખ્ય સૂચના અધિકારી હોય અને દસ અન્ય અલગ અધિકારી હોય નિમણૂક કોના દ્વારા થાય તો કે રાષ્ટ્રપતિ હોય લોકસભાના નેતા હોય વિપક્ષના નેતા હોય અને કેન્દ્રીય મંત્રી હોય બરાબર આ બધાની એક બેઠક બને એ બેઠકમાંથી આ અગિયાર સભ્યોને ચૂંટવામાં આવે એક મુખ્ય સૂચના અધિકારી અને એક દસ સલાહકાર બરાબર આનો કાર્યકાળ કેટલો હોય મુખ્ય સલાહકાર મુખ્ય અધ્યક્ષનો તો કે પાંચ વર્ષ અથવા તો પાસઠ વર્ષ અને રાજ્યમાં આયોગ કયા નામે ઓળખાય છે તો કે કેન્દ્રમાં કેન્દ્રીય માહિતી આયોગ તો રાજ્યમાં રાજ્ય માહિતી આયોગ તરીકે ઓળખાય છે રેડી ક્લિયર થઈ ગયું આખી આખું એકવાર સમજી લીધું એકવાર રિવાઇઝ કરી લીધું થોડી ઘણી સ્પીડ લાગી છે કદાચ તમને પણ આ વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની છે પાકી કરવાની છે હું જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપી શકું અને આ બધી વસ્તુ આપણી બુકમાં ઓલરેડી છે જ એટલે કોઈ બીજું કાંઈ ટેન્શન છે નહીં તો મિત્રો આજના દિવસ પૂરતું એટલું આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે નવા દિવસ સાથે આપણે પાછા મળશું જય હિન્દ જય ભારત